गुड इवनिंग माय डियर स्टूडेंट्स, आज आप टॉपिक टू बी कंटीन्यू लेवाना छे। टॉपिक छे केमिकल रेट इक्वेशन। केमिकल रेट इक्वेशन एटले रासायनिक वेग समीकरण। बराबर, सिंपल आप कही तो शू आप कही सकिए रासायनिक वेग समीकरण। हवे रासायनिक वेग समीकरण नी आपणे वात करीए तो रासायनिक वेग समीकरण में आपणे सरस वेल्यू मेळवेली छे। सरस वेल्यू समीकरण आपणे लास्ट टॉपिक में आपणे जोयेलुं हतुं। तमने खबर होय तो आपणे आर एवरेज एटले के आर सरेरास नी वेल्यू आपणे मेळवेली हती। आर सरेरास इक्वल टू कंईक समीकरण हतुं माइनस डेल्टा आर बाय डेल्टा टी इक्वल टू प्लस डेल्टा पी बाय डेल्टा टी। आ माइनस डेल्टा आर बाय डेल्टा टी ए पण तमने खबर हशे जे प्रक्रियकनी सांद्रतामां घटाडो दर्शावे छे, ने प्लस डेल्टा पी बाय डेल्टा टी जे નિપજની સાંદ્રતામાં શું દર્શાવે છે, વધારો દર્શાવે છે। તો અહીં રાસાયણિક વેગ સમીકરણ બરાબર એ કંઈક તમારું આ રીતેનું સમીકરણ છે। હવે આ સમીકરણ બરાબર આ જે આપણું સમીકરણ છે એ એક્ચ્યુઅલી આપણે રાસાયણિક સમીકરણ માટે લાગુ પાડીએ। હવે રાસાયણિક સમીકરણમાં આપણે પહેલું એક સિમ્પલ સમીકરણ લઈએ, Hg લિક્વિડ + Cl2 ગેસ ગિવ્સ HgCl2 ગેસ। હવે આ સમીકરણ જો આપણે જોઈએ તો એમાં તત્વયુગ્મિતિ ગુણાંક તમને એક દેખાશે। પહેલી વસ્તુ એ કે તમને તત્વયુગ્મિતિ ગુણાંક ખબર હોય છે। તત્વયુગ્મિતિ ગુણાંક એટલે કે પ્રક્રિયક અથવા નિપજના મોલ। દાખલા તરીકે Hg ના આગળ કંઈ નથી તો એક મોલ, એટલે કે તત્વયુગ્મિતિ ગુણાંક એક। તે રીતે Cl2 ના આગળ પણ કંઈ નથી એટલે એનો તત્વયુગ્મિતિ ગુણાંક એક। તે રીતે HgCl2 ના પણ આગળ કોઈ નથી એટલે એનો તત્વયુગ્મિતિ ગુણાંક એક। તે રીતે Hi ની આગળ બે છે એટલે એનો તત્વયુગ્મિતિ ગુણાંક કેટલો થશે, બે થશે। એ રીતે અહીંયા તમે જોશો તો Br- ની આગળ 5 છે તો એનો તત્વયુગ્મિતિ ગુણાંક કેટલો થશે, 5। પણ સૌપ્રથમ આપણે બધાનો તત્વયુગ્મિતિ ગુણાંક 1 હોય એવી કોઈ આપણે પ્રક્રિયા લઈએ। ઓકે ચાલો, તો પહેલી આપણે પ્રક્રિયા લઈએ Hg લિક્વિડ + Cl2 ગેસ ગિવ્સ HgCl2 ગેસ। હવે આમાં જો આપણે સરસ મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીએ તો આ પ્રક્રિયક છે, એટલે પ્રક્રિયક જ્યારે ભી હશે ત્યારે આપણે માઇનસ લખીશું। બરાબર, તો માઇનસ ડેલ્ટા Hg / ડેલ્ટા t। Cl2 ભી શું છે, પ્રક્રિયક છે, તો અથવા તમે Cl2 ના સ્વરૂપમાં દર્શાવી શકો માઇનસ ડેલ્ટા Cl2 / ડેલ્ટા t। જ્યારે નિપજ HgCl2 છે તો એને તમારે પ્લસ લખવા પડશે, પ્લસ ડેલ્ટા HgCl2 / ડેલ્ટા t। ઓકે, તો કંઈક આ રીતે આપણે સમીકરણને બતાવી શકીએ છીએ। હવે થોડું આગળ જઈએ, દાખલા તરીકે તત્વયુગ્મિતિ ગુણાંક આપણે ચેન્જ કરીએ, એક કરતા વધારે લઈએ। દાખલા તરીકે પ્રક્રિયા છે ટ્વાઇસ Hi ગેસ ગિવ્સ H2 ગેસ + I2 ગેસ, એટલે કે બરાબર Hi નું ડીકમ્પોઝ એટલે કે વિઘટન થાય, વિઘટન થઈને H2 ગેસ વત્તા I2 ગેસ મળે છે। તમે જોઈ શકો Hi ના બે મોલ છે બરાબર, અને H2 અને I2 ના એક એક મોલ છે। આનો મતલબ એ થાય કે Hi નો વપરાવવાનો દર બરાબર, Hi નો વપરાવવાનો દર ને સામે H2 અને I2 નો મળવાનો દર જો આપણે વિચાર કરીએ તો અહીંયા બે મોલ છે, તો આ બે મોલ વપરાશે ત્યારે આ એક મોલ અને આ એક મોલ મળે। આનો મતલબ એ થયો કે Hi ના વપરાવવાનો દર H2 ના મળવાના દર કરતા બમણો છે। સમજ પડે છે શું કહેવા માંગો, Hi બે મોલ વપરાય ત્યારે H2 તમને એક મોલ મળે। આનો મતલબ એ થાય કે Hi નો વપરાવવાના દર H2 ના બનવાના દર કરતા બમણો છે। હવે Hi નો વપરાવવાનો દર બમણો છે, જો એને આપણે સરખો કરવો હોય તો, તેને સરખો કરવો હોય તો બમણો છે તો આપણે ભાગ્ય બે કરી નાખીએ તો એ સરખો થઈ જશે। આનો મતલબ એ પણ થઈ ગયો કે જેટલો એનો તત્વયુગ્મિતિ ગુણાંક છે એટલા વડે જો આપણે ભાગી નાખીએ બરાબર, તો એમનો વેગ શું થઈ શકે, સમાન થઈ શકે। પરિણામે ઇન શોર્ટ તમારે એટલું ધ્યાન રાખવાનું કે પ્રક્રિયક અથવા તો નિપજ એના સાથે જો તત્વયુગ્મિતિ ગુણાંક એક કરતા વધારે હોય તો એ જે વેલ્યુ છે એના વડે તમારે ભાગી દેવાનું। ઓકે, આઈ હોપ તમને આ વસ્તુ ખબર પડશે। આર એવરેજ ઇક્વલ ટુ અહીંયા જો આપણે જો જોઈએ તો પ્રક્રિયક છે ડેલ્ટા Hi / ડેલ્ટા t, તત્વયુગ્મિતિ ગુણાંક 2 છે એટલે ભાગ્ય આપણે 1/2 લખીશું। તે રીતે હવે H2 અને I2 મળે છે બરાબર, તો ડેલ્ટા H2 / ડેલ્ટા t + શું આવશે, ડેલ્ટા I2 / ડેલ્ટા t। તત્વયુગ્મિતિ ગુણાંક 1 છે એટલે અહીં આપણે કોઈ વસ્તુ લખવાનું નથી। ઓકે, તો મારા પ્રમાણે આ વસ્તુ ખબર પડે।
ओके जो आ वस्तु खबर पड़े तो एक बीजी मोटी रिएक्शन लाइए 5Br- + BrO3- + 6H1+ gives 3Br2 + 3H2। હવે આ પ્રક્રિયામાં Br- નો તત્વયોગ મિતિ ગુણાંક 5 છે તો આપણે શું કરવું જોઈએ તો 5 વડે ભાગવું જોઈએ એટલે -1/5 Br- / ડેલ્ટા t BrO3- તો dBrO3- / ડેલ્ટા t તત્વયોગ મિતિ ગુણાંક નથી અહીંયા જો જોઈએ તો H1+ ની આગળ 6 છે એટલે તત્વયોગ મિતિ ગુણાંક 6 છે એટલે -1/6 ડેલ્ટા H1+ / ડેલ્ટા t થશે Br2 ની આગળ 3 છે પર નિપજ છે નિપજ ઓલવેઝ તમારે પ્લસ લેવાની એટલે 1/3 ડેલ્ટા Br2 / ડેલ્ટા t આવશે અને તે રીતે H2O ભી લખવું હોય તો 1/3 ડેલ્ટા H2O / ડેલ્ટા t થશે પણ મે H2O લખ્યું નથી કેમ ખબર કેમ કે H2O ની સાંદ્રતા અચળ છે 55.55 મોલર એટલે જો આનો તફાવત આપણે લઈએ તો એ તફાવત શૂન્ય થશે કેમ કેમ કે સાંદ્રતા બદલાતી જ નથી એટલે જેની સાંદ્રતા બદલાતી ન હોય અચળ હોય બરાબર એને ફેરફારના સ્વરૂપમાં આપણે લઈ શકીએ નહીં પરિણામે મેં અહીં H2O ને લખી નથી ઓકે તો મારા પ્રમાણે તમને જુદી જુદી પ્રક્રિયાનું વેગ સમીકરણ તમે જાતે બનાવી શકશો ઓકે જો તમને આટલું ખબર પડે તો આપણે એક એક્ઝામ્પલ લઈએ બરાબર એક્ઝામ્પલ નંબર 4.1 એટલે કે કોયડો નંબર 4.1 કોયડો નંબર 4.1 જે છે એ બ્યુટાઇલ ક્લોરાઇડ ની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમને જુદી જુદી સાંદ્રતા આપેલી છે બરાબર મે અંગ્રેજીમાં કન્સન્ટ્રેશન લખેલું છે બરાબર પણ એ તમને શું આપેલું છે સાંદ્રતા આપેલી છે બરાબર ટાઈમ એટલે કે તમને સમય આપેલો છે તો તમને આ બે વેલ્યુ તમને આપેલી છે બરાબર બે વેલ્યુ આપેલી છે અને આ બે વેલ્યુ પરથી તમારે સરસ વેલ્યુ શોધવાની છે હવે સરસનું સમીકરણ તો મારા પ્રમાણે ખબર છે માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી આનો મતલબ એ કે ડેલ્ટા આર એટલે કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર ને ડેલ્ટા ટી એટલે કે સમયમાં થતો ફેરફાર હવે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર આપણે કેવી રીતે મેળવી શકીએ બરાબર તો પહેલી વસ્તુ એ કે જ્યારે શૂન્ય સમય હશે બરાબર ત્યારે આપણે ફેરફાર લઈ શકીએ નહીં કેમ કે ત્યારે પ્રક્રિયાની સ્ટાર્ટિંગ પણ ન થઈ હોય એટલે પહેલું જે ખાનું જે છે બરાબર એ આપણે બ્લેન્ક રાખીશું અથવા તો ડેશ રાખીશું કેમ કેમ કે શૂન્ય સાંદ્રતા એ પ્રક્રિયાની શરૂઆત ન થઈ હોય એટલે આપણે તફાવત મેળવી શકતા નથી ઓકે હવે આપણે 0 સેકન્ડ થી 50 સેકન્ડ પર આવીએ તો સાંદ્રતા 0.100 છે એ ઘટીને 0.0905 થાય છે જો સાંદ્રતા ઘટે છે સાંદ્રતા ઘટે છે એનો મતલબ કે આ પ્રક્રિયક જ છે પ્રક્રિયકની સાંદ્રતા ઓલવેઝ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઘટે છે બરાબર એટલે આ પ્રક્રિયકની સાંદ્રતા છે હવે સમજજો સાંદ્રતાનો તફાવત લઈએ તો આ તમારી અંતિમ વેલ્યુ કહેવાય અને આ તમારી પ્રારંભિક વેલ્યુ કહેવાય તો અંતિમ વેલ્યુમાંથી પ્રારંભિક વેલ્યુ બાદ કરવી જોઈએ અંતિમ વેલ્યુ એટલે કે 0.0905 માઇનસ 0.100 હોય તો આપણે બાદબાકી કરીએ તો આપણી વેલ્યુ આવશે માઇનસ 0.0095 આ વેલ્યુ માઇનસ કેમ આવી ખબર કેમ કે સાંદ્રતા ઘટે છે એટલે નાની વેલ્યુમાંથી મોટી વેલ્યુ બાદ કરીએ તો આપણને આન્સર ઋણ મળશે તે એટલે સમયનો તફાવત લઈએ તો 50 માઇનસ 0 એટલે સમયનો તફાવત થશે 50 હવે જો સાંદ્રતામાં થતો ફેરફાર મળી ગયો સમયમાં થતો ફેરફાર મળી ગયો હવે અહીંયા તો આપણે એનો ભાગાકાર જ કરવાનો એટલે 0.0095 ભાગ્યા જો તમે 50 કરશો તો તમારો આન્સર આવશે 0.00019 આવશે ઓકે ચાલ મારા હિસાબે આ પહેલી લાઈન તમને ખબર પડી ગઈ એ જ રીતે આપણે બીજો તફાવત પણ મેળવવાનો પ્રયત્ન કરીએ ઓકે 50 થી 100 વચ્ચે 50 થી 100 વચ્ચેની વાત કરીએ તો સમયનો તફાવત થશે 100 માઇનસ 50 એટલે થશે 50 બરાબર સાંદ્રતામાં થતો ફેરફાર બી ખબર પડશે અંતિમ વેલ્યુ એ રહ્યા છે પ્રારંભિક વેલ્યુ આ છે એટલે 0.0820 માઇનસ 0.0905 એટલે તમારો આન્સર આવશે માઇનસ 0.0085 આવશે સમયનો તફાવત છે 50 બરાબર અને આપણા પાસે સાંદ્રતા ભાગ્યા સમય કરવાનો રહે એટલે 0.0085 ભાગ્યા 50 કરવાનો રહેશે તો આપણો આન્સર આવશે 0.00017 આવશે હવે એ જ રીતે આપણે બધા તફાવતો મેળવવાના છે ઓકે અને તફાવતો મેળવીને એનો ભાગાકાર કરીને આપણે આ વેલ્યુ મેળવવાની છે બુકમાં તમે જોશો તો અહીંયા કોઈ એકમ બતાવેલો નથી પણ એની જગ્યાએ ઉપર તમને એકમ બતાવી દીધો છે કે બરાબર સરસ વેગનો
एकम छे मोल लीटर इनवर्स सेकंड इनवर्स, तो बधा में लखवानी जरूर नथी। बीजी वस्तु एमा आंसर 1.9 आपेलो छे, पण तमे अहीं जोशो तो 10 नी माइनस 4 घात लखेली छे, तो दरेक में 10 नी माइनस 4 घात बतावी नथी, एनी जगह अहीं बतावी दीधेली छे। मैं 10 नी माइनस 4 घात नथी बतावी, 1.9 पण नथी बतावी, पण एनी जगह एनी एक्झेक्ट वेल्यू बतावेली छे 0.00019। જે આપણે 1.9 કરીએ તો 10 ની માઈનસ 4 ઘાટમાં રૂપાંતર થશે, પણ મેં બધાને આ ફોર્મમાં જ લખેલું છે। ઓકે, સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક, ઓલસો ધીસ ન્યુમેરિકલ। થેન્ક યુ, બાય।